આગળના ભાગમાં આપણે જોઈ ગયા કે શેખ અબ્દુલ્લા મૂંઝવણમાં છે. એમણે બે ફરિશ્તાઓની વાત સાંભળી હતી કે હજ કર્યા વિના જ કોઈક વ્યક્તિને એનું પુણ્ય મળી ગયું છે. શેખ અબ્દુલ્લા વિચારમાં છે કે શું હજ કર્યા વિના, અલ્લાના દર્શન કર્યા વિના, યાત્રાએ જયા વિના શું કોઈને એનું પુણ્ય મળી શકે? મળી શકે મેં વિચારવા કહ્યું હતું. વિચાર્યું ને તમે એ બાબત પર? તો જોઈએ ત્યાર પછીની પાઠની સમજૂતી. બીજા દિવસે તેઓ દમાસ્કસ જવા રવાના થયા. ખબર છે ને, બે ફરિશ્તા વાત કરતા હતા કે કોને હજનું પુણ્ય મળ્યું છે? દમાસ્કસના અલી હુસેન મોચીને. તો એના ઘરે જવા માટે શેખ અબ્દુલ્લા રવાના થયા. પૂછતા પૂછતા એનું ઘર ક્યાં છે એ પૂછતા પૂછતા એ અલી હુસેનના ઘરે આવ્યા. અલી હુસેનને તેમણે આવવાનું કારણ પૂછ્યું. અલી હુસેને તો કંઈ જ આ વાતની જાણ નથી, ખબર જ નથી, બરાબર. એટલે એણે પૂછ્યું કે તમે અહીં શા માટે આવ્યા છો, કારણ કે એ એકબીજાને ઓળખતા પણ નથી. એટલે પૂછે છે, તમે આવવાનું કારણ પૂછે છે કે તમે શા માટે અહીં આવ્યા છો. શેખ અબ્દુલ્લાએ રાત્રે સાંભળેલી સંઘરી વાત એમને કહી સંભળાવી. એમણે રાત્રે જે બે ફરિશ્તાઓની આખી વાત સાંભળી હતી એ બધી એમને કહી દીધી, એમને એટલે કે અલી હુસેનને જણાવી દીધી. એમની વાત સાંભળીને અલી તો બેભાન જેવા થઈ ગયા. બેભાન એટલે બેહોશ, ભાનમાં ન રહેવું. તો ભાનમાં આવતા તેમણે પોતાની વાત આ રીતે કહી. અલી હુસેન ભાનમાં આવે છે ત્યારે એની વાત શેખ અબ્દુલ્લાને કહે છે, જે આ મુજબ છે. ભાઈ, હું એક ગરીબ માણસ છું, હું તો એક ગરીબ વ્યક્તિ છું. આ વર્ષે હું હજ કરવા જાત, હું આ વર્ષે તો હજ કરવા જવાનો જ હતો, પણ હજ જવાનું નક્કી કર્યું એના બે દિવસ પહેલાં જ મેં મારા પડોશીના બાળકોને રોકકર કરતા જોયા. હું આ વર્ષે જ્યારે હજ કરવા મેં નક્કી જ કર્યું હતું અને જવાનું હતું, એ બે દિવસ પહેલાં જ મારા પડોશીના એટલે કે આજુબાજુ રહેતા વ્યક્તિ તો સીમા રહેતા બાળકો રોકકર કરતા હતા. રોકકર એટલે કે કરૂર રૂડન, રડતા હતા. રડવાનો અવાજ એટલે કે રોકકર, રડવું. તો એ બાળકોને રડતા એમને જોયા. એમને રડવાનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે તે બિચારા બાળકોને કેટલાય દિવસોથી ખાવા માટે કંઈ જ મળ્યું ન હતું અને ખાવાનું મેળવવાનો કોઈ જ રસ્તો દેખાતો ન હતો. એ પડોશીના બાળકોને કેટલા દિવસોથી ખાવાનું મળ્યું ન હતું અને ખાવાનું મળે એવો કોઈ રસ્તો ન દેખાતો હતો. અહીં રૂઢિપ્રયોગ આપ્યો છે, રસ્તો ન દેખાવો, એટલે કે કોઈ ઉકેલ ન મળવો કે બીજી જગ્યાએ સગવડ થઈ શકે એમ પણ ન હતી કે અમને કોઈ ખાવાનું આપી દે. તો એમના પિતાજી મૃત્યુ પામ્યા હતા, જે આ બાળકો રોકકર કરી રહ્યા હતા, રૂડન કરી રહ્યા હતા. તો એમના પિતા મૃત્યુ પામ્યા હતા અને માં ખૂબ જ બીમાર હતી. પિતાજી મૃત્યુ પામ્યા અને માતા તો ખૂબ જ બીમાર હતી, તો ખાવાની સગવડ પણ એ કઈ રીતે કરી શકે? મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું. અલી હુસેન કહે છે કે એ બાળકો જે રડતા હતા, ભૂખા હતા, એના પિતાજી મૃત્યુ પામ્યા હતા, એની માતા બીમાર હતી, આ બધું જોઈ એમનાથી આ બાળકોનું દુઃખ સહન થયું નહીં. મેં મારા ઘરેથી રોટલીઓ મોકલી અને પછી જે પૈસા હજ માટે ભેગા કર્યા હતા તે બધા જ તેમને આપી દીધા. એમણે પહેલાં તો એને ખાવાની સગવડ પૂરી કરી, રોટલી એમને આપી. પણ એમને થયું કે આ એક દિવસની રોટલીથી એમનું શું પેટ ભરાશે? તો એમણે જે હજ જવા માટે પૈસા ભેગા કર્યા હતા, એમે અલી હુસેન તો પૈસાવાળા ન હતા, કારણ કે એ તો શું કરતા હતા, પગરખા સીવાનું કામ કરતા હતા, મોચી હતા. એટલે એમણે માન ભેગા
કર્યા હતા પૈસા, પરંતુ આ પડોશીના બાળકોને રડતા જોઈને એમણે એ હજ માટે ભેગા કરેલા પૈસા એ બાળકોને આપી દીધા. મેં વિચાર્યું કે હજ તો ગમે ત્યારે થઈ શકાશે, પરંતુ આ બાળકોની તકલીફ તો મારે આજે જ દૂર કરવી જોઈએ. હજ તો દર વર્ષે જઈ શકાશે, પરંતુ આ બાળકો તો અત્યારે ભૂખા છે, તો અત્યારે એમની આ સગવડ પૂરી પાડવી પડશે. એમને રોટલી આપી, એમને પૈસા આપ્યા, તો પરંતુ આ બાળકોની તકલીફ તો મારે આજે જ દૂર કરવી જોઈએ. હવે આપ કહો, આપ કહો એટલે શેખ અબ્દુલ્લાને કહે છે કે તમે જ કહો, તેઓની આ હાલત જોઈને હું હજની ખુશાલી કેવી રીતે ઉજવી શકું? શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો, ખુદાનો આભાર માન્યો, ઈશ્વરનો, ખુદાનો આભાર માન્યો અને મોચીને કહેવા લાગ્યા, ભાઈ હુસેન, તમારી વાત સાચી છે. ખુદાને ખુદાઈ પ્યારી છે, ખુદાને તો, ભગવાનને તો માનવતા જ વાલી છે. તમે ગરીબ હોવા છતાં પેલા દુઃખી બાળકોને મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો, એ જ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ. એ જ કારણ છે જે તમે આ ગરીબ બાળકોને મદદ કરી, એ જ કારણે ઈશ્વરના દરબારમાં, અલ્લાહના દરબારમાં તમારી હજ મંજૂર થઈ. અલી હુસેન આંખમાં જર્જરિયા સાથે આકાશ તરફ જોઈ રહ્યા અને મનોમન ખુદાનો આભાર માનતા રહ્યા. આંખમાં જર્જરિયા આવવા એટલે કે આંખમાં આંસુ આવ્યા. આ સાંભળીને અલી હુસેનના આંખમાં તો આંસુ આવી ગયા અને આકાશ તરફ જોઈને ભગવાનનો શું માન્યો? આભાર માન્યો. શેખ અબ્દુલ્લા ઉઠ્યા, તેમણે અલી હુસેનનો હાથ પકડી ચૂમ્યો અને ત્યારે એમને પણ એવો અનુભવ થયો કે જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું, જાણે મક્કા જઈને મક્કાની પવિત્ર યાત્રા કરી હોય એવો એમને પણ અનુભવ થયો. તો મિત્રો, કેટલી સરસ મજાની આ વાર્તા છે. આમાં ધાર્મિક, ધર્મમાં માનવાવાળા બે લોકોની અલગ અલગ વાતો કરી છે. બંનેની પરિસ્થિતિ ખરાબ છે. શેખ અબ્દુલ્લા અને અલી હુસેન બંને વ્યક્તિ ગરીબ છે. બંનેની ઈચ્છા છે કે તે મક્કા એ હજ કરવા જાય, પરંતુ પોતાની ગરીબાઈને કારણે એ જઈ શક્યા નહીં. છતાં પણ અલી હુસેનને તેનું પુણ્ય મળી ગયું. કઈ રીતે મળી ગયું? એ પડોશમાં રહેતા ગરીબ બાળકોને મદદ કરીને મળી ગયું. મિત્રો, એટલે આપણે ઘરમાં પણ બેઠા બેઠા ખુદાની બંદગી કરી શકીએ છીએ, કોઈની મદદ કરીને. શું કહેવું છે તમારું? બરાબર ને? તો મિત્રો, આ સરસ મજાની વાર્તામાં તમને સમજ પડી જ હશે. તો હવે આપણે આગળના ભાગમાં સ્વાધ્યાય સાથે પાછા મળીશું. ત્યાં સુધી આવજો.